समग्र अमदावाद में वरसाद बाद खाड़ा राज जोवा मळी रह्यु छे। अमदावाद बाद घणा रस्ताओ खाड़ा ज खाड़ा में देखाई रहा छे। रोड पर खाड़ा पड़ता वाहन चालको परेशान थई रह्या छे, तो खाड़ाओना कारणे अकस्मातनो भय पण जोवा मळी रह्यो छे। वरसाद बाद जे परिस्थिति सामे आवी छे, अमदावाद में खाड़ा ज खाड़ा देखाई रहा छे। रोड खाड़ा में छे के पछी खाड़ा रोड में छे ते समझातुं नथी। अहीं ज्यां जुओ त्यां खाड़ा ज खाड़ा छे। अमदावाद में वरसाद बाद जे परिस्थिति सामे आवी छे, रोडनुं धोवाण थई चूक्युं छे, तो अहीं खाड़ा नगरी सामे आवी होय तेवो घाट सર્જાયો છે। ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ રહે છે, તો અહીં એએમસી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં વરસાદ બાદ ખાડા રાજ સામે આવ્યું છે, ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું છે, તો અહીં ઠેર ઠેર બોર્ડ તો લગાવવામાં આવ્યા છે, સાવધાન રહેવું, અહીં ખાડો છે, પરંતુ આ ખાડા કેમ પડે છે, શું અહીં હલકી ગુણવત્તાનો માલ સામાન ઉપયોગમાં લેવાય છે અને રોડ બનાવવામાં આવ્યા છે, આવા અનેક સવાલો થઈ રહ્યા છે। તો વરસાદ બાદ અમદાવાદમાં ખાડા રાજ સામે આવ્યું છે। અમદાવાદ જાણે ખાડા નગરી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમારી સાથે સંજય ટાંક જોડાયા છે। સંજય, જણાવશો થોડા વરસાદમાં જેવી પરિસ્થિતિ થાય છે, પરંતુ ગઈકાલે જે ધોધમાર વરસાદ પડ્યો તેમાં તો પરિસ્થિતિ વધારે ખરાબ સામે આવી છે, હાલ શું પરિસ્થિતિ છે, કયા કયા એવા રસ્તા છે જ્યાં સૌથી વધારે ખાડા રાજ જોવા મળ્યું? બિલકુલ ધરા, જે છે અમદાવાદમાં એક તરફ જે ધોધમાર વરસાદ પડ્યો અને વરસાદ બાદ જે છે શહેરના નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, અને હવે વરસાદી પાણી ઓસરી ગયા બાદની બદતર સ્થિતિ જે છે હું આપને દર્શાવવા માંગીશ કે હાલ આપ જે આ જોઈ શકો છો કે અમદાવાદનો આ વેજલપુર વિસ્તાર છે, જીવરાજ પાર્કથી વેજલપુરને જોડતો આ રસ્તો જે છે ને આપ જે જોઈ શકો છો કે આ રોડ પર જે છે તે મોટા મોટા ખાડા જે પડી ગયા છે અને વાહન ચાલકોને જે છે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ માત્ર વેજલપુર વિસ્તારની વાત નથી, શહેરના મોટા ભાગના વિસ્તાર જે છે કે ત્યાં આ જ પ્રકારે જે છે રોડ તૂટી ગયા છે, મોટા મોટા ખાડા પડી ગયા છે અને તેના કારણે વાહન ચાલકો હોય, રાહદારીઓ હોય કે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયાના સ્થાનિક લોકો જે છે કે તેઓની પણ નારાજગી સાફ અહીંયા જે જોવા મળી રહી છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે પ્રી મોન્સૂન પ્લાનિંગમાં તો તેઓની જે છે કામગીરી જે છે પોલ ખુલી ગઈ છે, પરંતુ હવે જે છે વરસાદ બાદ જે છે વરસાદના બાદ જે રોડ તૂટી ગયા છે ત્યારે પણ તંત્રની પોલ ખુલેલી સામે આવી રહી છે। ભાઈ આપણી સાથે છે, શું કહેશો આ જે છે રસ્તા ઉપર જે ખાડા પડી ગયા છે કેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી? અહીંયા બહુ નાદુરસ્તમ કહેવા જઈએ તો એકદમ કથળેલી હાલતમાં વેજલપુર વિસ્તારની અંદર કોઈ પણ રોડની સુવિધા નથી। મારું નામ હર્ષ યોગેશભાઈ રાવલ છે, હું અહીંયાથી 200 મીટરના અંતર ઉપર રહું છું। કાલે રાત્રે હું આ રસ્તા ઉપર મારી નોકરી પતાવીને આવતો હતો અને એક ભાઈ આ ખાડો દેખાય સામે, ત્યાં ઊંધા માથે પડે, એમની વાઈફ અને નાનું 2 વર્ષનું એમનું બાળક હતું। જ્યારે જ્યારે વરસાદ પડે એના પછી રોડ ઉપર ખાલી ડામર થોડોક એવો પાથરી દેવામાં આવે છે, અને એમનો વાંક નહીં હતો, પણ આજે જે તંત્ર અને પ્રશાસનનો વાંક છે, એ લોકોને પૂછીએ તો એમ કે અમને આટલા ઇંચનો રોડ બનાવવાનો કીધો હોય તો અમે એટલા ઇંચનો બનાવીએ, તો એ લોકો જે સરકારે એમને ગ્રાન્ટ આપે છે જાય છે ક્યાં? બિલકુલ, અન્ય ભાઈ જે છે તે પણ આપણી સાથે છે, શું કહેશો આ જે રોડ તૂટી ગયા છે, દર વખતે આ પરિસ્થિતિ હોય છે? સાહેબ, હું દર વર્ષે લગભગ આ કન્ડિશન જોતા રહું છું, અમદાવાદ આ ક્ષેત્ર નથી, કોઈ પણ ક્ષેત્ર આ રીતે હોય છે, તો એના માટે 2 વસ્તુ જવાબદાર છે, એક તો અમારે સરકારની નીતિ અને બીજો અધિકારીઓ ઉપર એટલી સત્તા નથી હોતી, જે નીચલાવાળા જે કામ કરે છે એને કોઈ પણ એવો છૂટ નથી આપવામાં આવતો, એને દબાઈ રાખવામાં આવશે, એને સસ્પેન્ડ કરી દેવામાં આવશે, એટલે પ્રેશરાઇઝ કરવામાં આવે, એટલે કોઈ બિચારો બોલી નહીં શકતો, આ હકીકત છે। અહીંયા તકલીફ કેવી સર્જાય છે, જે પ્રકારે આ રોડ આ દર વર્ષે આ રીતે થાય છે એમાં કોઈ એ નથી, ગયા વર્ષે આ રોડ બન્યું હતું, આ વર્ષે તૂટી ગયો, અને આગળનો સાઈડે મકરબા રોડ ઉપર બી સેમ કન્ડિશન છે, એવું નથી, એમાં અમારા અધિકારીઓ કરતાં અમારા રાજકારણ નેતાઓનો રોલ વધારે દેખાય છે। બિલકુલ, તો જે તંત્રના અધિકારીઓ હોય ધરા કે પછી રાજકારણીઓ હોય, તમામ લોકોની જે છે ઉદાસીનતાના કારણે જ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ માત્ર વેજલપુર વિસ્તારની વાત નથી ધરા, શહેરના મોટાભાગના વિસ્તારો જે છે, ખાસ કરીને જો વાત કરીએ તો શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ આ પ્રકારના ખાડા જે છે તે રસ્તા ઉપર પડેલા જોવા મળી રહ્યા છે, અને લોકોએ હેરાન પરેશાન થવું પડે છે। સાથે સાથે મેટ્રોની જે કામગીરી જે જે જગ્યાએ ચાલે છે, હાઈકોર્ટનો પણ ઓર્ડર છે, આદેશ છે કે જે પણ જગ્યાએ મેટ્રોની કામગીરી ચાલે છે તો ત્યાં પણ રસ્તાઓ જે છે તે સમથળ હોવા જોઈએ, પરંતુ ત્યાં પણ મસ્ત મોટા ખાડા જે છે ત્યાં મેટ્રો રૂટની જે સાઈડમાં જે રસ્તાઓ જે છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, એટલે લોકોએ અને વાહન ચાલકોએ હેરાન પરેશાન થવું પડે છે, પરંતુ તંત્ર નિંદ્રાધીન છે અને તેના કારણે જ
આ હાલાકીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. બિલકુલ સંજય, ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં તંત્રની ઉદાસીનતા સામે આવી છે, ગંભીર બેદરકારી સામે આવી છે, જેને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. પરંતુ હવે તો વરસાદ બંધ થઈ ચૂક્યો છે, શું ખાડાઓની સમારકામ કરવા માટે તંત્ર દ્વારા કોઈ કામગીરી ચલાવવામાં આવી રહી છે હાલ? જરા જ્યારે જ્યારે પણ વરસાદ પડે છે અને વરસાદમાં જે છે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને પછી એ પાણી જ્યારે ઓસરી જાય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. હું ફરી એકવાર જે આપને દ્રશ્ય બતાવીશ કે દ્રશ્ય જે છે જે વાહન ચાલકોને જે તકલીફ પડી રહી છે અહીંયા જે પસાર થવામાં, અને આ સ્થિતિના કારણે લોકોની નારાજગી જે અહીંયા સાફ જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે જ્યારે રસ્તાઓ ધોવાઈ જતા હોય, પરંતુ કોર્પોરેશન દ્વારા જે માત્ર આ જે થીગડા જે જ્યાં પણ ખાડા પડ્યા હોય તો ત્યાં થીગડા મારવાની જ કામગીરી કરવામાં આવે છે, અને તેના કારણે જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે ફરી એકવાર આ જ પ્રકારે સ્થિતિ વરસાદ ધોવાઈ જવાની અને રોડ જે ધોવાઈ જવાની સ્થિતિ સર્જાતી હોય છે. અને તેને લઈને જે વ્યવસ્થિત જે રોડ બનવા જોઈએ તે રોડ બનતા નથી. જે અહીંયા જે રોડ બનાવવામાં જે માલ સામગ્રી જે વપરાતી હોય છે, જે કપચી હોય કે ડામર હોય, તેમાં પણ જે ક્યાંક ને ક્યાંક લોકો જે છે નારાજગી અહીંયા વ્યક્ત કરી રહ્યા છે. અન્ય ભાઈ પણ આપણી સાથે છે, શું કહેશો? આ વિસ્તારમાં જે છે દર વખતે આ સ્થિતિ સર્જાય જ્યારે વરસાદ પડે છે. મારો પ્રશ્ન એક જ છે કે તમે રોડ રિપેર કરો છો તો 2 મહિના 4 મહિના 6 મહિનામાં પાછો બગડી કેમ જાય છે? અમને ટેક્સ ભરવામાં, રોડ ટેક્સ ભરવામાં કંઈ ચાર્જ આપવામાં, હેલ્મેટ ના પહેર્યું હોય તો ચાર્જ આપવામાં કંઈ પ્રોબ્લેમ નથી, અમે આપીશું. પણ રોડનું શું છે, દર વખતે દર 6 મહિના થાય રોડ બગડે, ચોમાસું હોય કે ના હોય, ચોમાસામાં તો બગડે જ છે, ચોમાસું હોય કે ના હોય રોડ બગડે જ છે. તો આનું કંઈ સોલ્યુશન પરમેનન્ટ લાવતા નહીં તમે, 5,000 10,000 એવા ચાર્જ લીધા કરો છો, આ તો સાવ ગેરકાયદેસર કહેવાય. નિયમમાં રહીને અમે પાલન કરવા જનતા બધી તૈયાર છે, પણ સરકારે એનું યોગ્ય કામ તો કરવું જોઈએ ને પહેલાં, પછી બધા કરશે ને. આ જુઓ તો ખરા તમે, બેક પેઇન થવા માંડે છે, અમારે ધીમે ધીમે ચલાવવું પડે, પાછળવાળા હોર્ન વગાડ્યા કરે, અમારું માથું ચડી જાય. સરકારને કંઈ પડી નથી, સરકાર આવવાની હોય ત્યારે રોડ ફટાફટ ફર્સ્ટ ક્લાસ બની જશે, પણ જ્યારે સામાન્ય જનતા જેના માટે સરકાર કામ કરી રહી છે એના માટે કોઈ જ કરવામાં આવતું નથી. જનતાની નારાજગી જે છે તે આપ સાફ જોઈ રહ્યા છો કે જે પ્રકારે જ્યારે પણ કોઈ રાજકીય નેતા આવવાના હોય ત્યારે રસ્તા સારા બની જાય છે, પરંતુ ત્યારબાદ જે રસ્તાની સ્થિતિ જે છે વરસાદ નહીં તમામ જગ્યાએ. બીજું કે જનતા પણ લોકો પણ કહી રહ્યા છે કે જો ટેક્સ તેમની પાસેથી વસૂલવામાં આવતા હોય તો પછી તેઓને સારા રોડ રસ્તા કેમ આપવામાં આવતા નથી, તે સૌથી મોટો સવાલ અહીંયા લોકો પણ પૂછી રહ્યા છે. સાથે સાથે ગમે તે પ્રકારના જે ટ્રાફિકના રૂલ્સના નિયમનું જે પાલન ના કરતા હોય તો એ પ્રકારે દંડની કામગીરી થતી હોય છે. જે નિયમો જો જનતા પાળતી હોય, ટેક્સ ભરાતો હોય, તો પછી કેમ તંત્ર દ્વારા જે છે આ રોડ રસ્તા સારા આપવામાં આવતા નથી? બિલકુલ. સંજય જોડાયેલા છે આપણી સાથે, દીપિકા પણ જોડાયેલા છે. દીપિકા જણાવશો, ગઈકાલે અમદાવાદમાં જે ધોધમાર વરસાદ પડ્યો ત્યારબાદ ખાડા નગરી સામે આવી રહી છે, રોડ રસ્તા કેટલી બિસ્માર હાલતમાં છે, તંત્રની શું કામગીરી છે હાલ? રસ્તાની સાથે અમદાવાદમાં ઠેર ઠેર ભૂવારાજ છવાઈ ગયું છે. વરસાદ પડવો આમ તો આશીર્વાદ સમાન કહેવાય, પરંતુ આશીર્વાદ ક્યાંક ને ક્યાંક હવે અમદાવાદીઓ માટે શાપ સમાન સાબિત થઈ રહ્યું છે. અમદાવાદના રન્નાપાક વિસ્તારમાં છું ને 15 દિવસ પહેલા આજે ભૂવો પડ્યો હતો તે આપને બતાવી રહી છું, ન્યૂઝ 18 ગુજરાતીના તમામ દર્શકોને પણ બતાવી રહી છું, જેથી કરીને જો રન્નાપાક વિસ્તારમાંથી તેઓ પસાર થાય તો તમને ખબર પડે કે આ રસ્તા પર પહોંચવું અને આ રસ્તા પરથી પસાર થવું કેટલું અઘરું છે. અત્યારે તો સવારનો સમય છે એટલે અત્યારે ટ્રાફિક નથી, પરંતુ જો સાંજના સમયથી અહીંયા કોઈ વ્યક્તિ પસાર થાય તો અહીંયા તેમને મુશ્કેલી ભોગવવી પડે છે. ખાસ કરીને જે રસ્તો છે તેને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે, જેથી કરીને લોકો જે છે જ્યાં રસ્તો જઈ રહ્યો છે ત્યાં વળી જાય છે. આ ડાયવર્ઝન તો છે, પરંતુ આ કામ 15 દિવસથી અહીં ભૂવો પડેલો છે, પરંતુ આ કામ ક્યારે પછી સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા બધા લોકો વિદ્યાર્થીઓ અહીંયા રહે છે, ઘણી બધી સ્કૂલો અહીંયા આવેલી છે, અને રન્નાપાક વિસ્તાર આમ કહી શકાય કે પોશ વિસ્તાર છે. અહીંયા વિસ્તારની અંદર ઘણા બધા એજ્યુકેશન સિસ્ટમ આવેલી છે, અહીંયા વિસ્તારની અંદર ઘણા બધા લોકો જે સોસાયટીઓ જે છે અહીંથી જ પસાર થતા હોય છે. જો મેઇન રોડ પર જવું હોય તો આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોય છે. વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે ભાઈ તારું? નિખિલ ગોહિલ. શું ભણે છે? આઈટીઆઈ કોલેજમાં છું, આઈટીઆઈ કુબેરનગર. અચ્છા, અહીંથી જ રોજ પસાર થવાનું થાય? અહીંયાથી જ રહું છું એટલે અહીંયાથી સામે બસ સ્ટેન્ડથી જવાનું થાય. અચ્છા, આ ભૂવો ક્યારે પડ્યો હતો? લગભગ 15 દિવસ જેવું થયું આજથી.
વરસાદ હતો એની પહેલા પડ્યો હતો. વધારે બહુ મુશ્કેલી પડે છે. કાકા તમે શું કરો છો? હું અહીંયા મારે દુકાન છે, હા, ધંધો કરું છું અને અહીંયા અવર જવર માં સવાર ને સાંજ એટલો બધો ટ્રાફિક થાય છે, મુશ્કેલીનો પાર નથી હોતો. આ લોકો જે ખાડા કરતા હોય છે એનું પુરાણ પાણીથી બરાબર ફિટ કરતા નથી, એના હિસાબે આ નીચેનું દબાણ થઈ જાય છે અને આવી રીતે ભૂવા પડતા હોય. જે તે કોન્ટ્રાક્ટરોને કામ આપે એને જોઈ અને એના વિશે એને પૂરી માહિતી લઈને એનું કામ કેવું છે એ પછી જ એને કામ અપાય, નહીં તો એની જોડેથી પબ્લિકના પૈસાનો ખર્ચો એની જોડેથી વસૂલ કરવો જોઈએ અને આ લોકોને છોડવા ના જોઈએ. જે જે આવા કામ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, એમને સીધા જ ગવર્નમેન્ટે છે ને એમના કાર્યોમાં દખલ કરવી જોઈએ. તંત્ર સુધી આ વાત પહોંચવી ધરા ખૂબ જ જરૂરી છે, કારણ કે કોર્પોરેશને પણ હવે એ સમજવાની જરૂર છે કે રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે તે યોગ્ય આપ્યો છે કે કેમ. કારણ કે આ જનતાના પૈસા છે, ટેક્સ તેઓ ભરી રહ્યા છે, પરંતુ પરિણામે તેમને સારા રોડ રસ્તા નથી મળતા. વધુ એક વ્યક્તિ મારી સાથે છે, શું નામ છે ભાઈ તમારું ને શું કામ કરો છો તમે? આજે શું કરો છો તમે? અમે લારી ચલાવીએ છીએ ફ્રૂટની. જયારે સાંજના ટાઈમે નીકળીએ તો વધારે ખાસો ટ્રાફિક હોય છે અને જે આ કોન્ટ્રાક્ટિંગના કામ આવ્યો એનું કામ કેવું છે એમને તપાસ કરવી જોઈએ. એના અંદર આરસીસી કેવું ભરેલું છે, આવા બારિયા ઘરિયા ખર્ચા સરકારના માથે નાખે એ ના પોસાય. તો એક તરફ સરકાર પાસે દેવું છે અને બીજી તરફ આવા રોડ રસ્તા સાફ કરવા માટે ક્યાંક ને ક્યાંક. અત્યારે તમે જો આરસીસી ભરવાના જગ્યાએ ઈટો લગાવી છે, આરસીસી ભરી દો તો આના અંદર કશું બી ભૂવો ભૂવો ના ભરે ને ભૂવો દબાઈ ને ભરે ને તો ફેર વના ના પડે. કેમ કે આ કાચું ચણતર છે, આ દેખાઈ આવે છે ચણી જતી બે ચાર ઈટો તો નીકળી જ ગયેલી છે પાણી ના જોશ મુજબ. હા, સ્થાનિકોનો સીધો આક્ષેપ સાંભળ્યો ધરા. અને ખરેખર જે પ્રકારે હવે કોર્પોરેશન પણ સમજવા જેવું છે કે લોકો પાસેથી ટેક્સના પૈસા લેવાય છે, રોડ રસ્તા તેમને સારા મળવા જોઈએ, પરંતુ પરિણામ એ આવે છે કે જ્યારે પણ વરસાદ પડે અને વરસાદ રોકાઈ જાય ત્યારે પાણી જે છે ઓસરી જાય છે, પરંતુ પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર રસ્તાઓ ખરાબ થાય છે, ખાડા પડે છે, આ પ્રકારે ભૂવા પડે છે. 15 દિવસથી આ ભૂવો છે, હવે ક્યારે સુધરશે, ક્યારે આ કામ પૂરું થશે તે તો સમય બતાવશે. બિલકુલ દીપિકા અને સંજય આપ બંનેનો આભાર. તો જે રીતે વેજલપુર અને રન્ના પાર્ક આ બંને વિસ્તારોની પરિસ્થિતિ આપણે જોઈ, ન માત્ર આ બે વિસ્તાર અમદાવાદના પરંતુ અમદાવાદના અનેક વિસ્તારો છે ત્યાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ભોગ બની રહ્યા છે વાહન ચાલકો. ક્યાંક અકસ્માતનો ભય પણ જોવા મળી રહ્યો છે, તો લોકો અકસ્માતથી પરેશાન થઈ ચૂક્યા છે. ખાડામાં લોકો વાહન ચલાવતા નજરે પડી રહ્યા છે, તો લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.